બાઇટ્સ હિન્દુ મંદિર સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં બનેલ આ ધાર્મિક સ્થળ બાઇટ્સ હિન્દુ મંદિર રવિવારથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જાણવા મળેલા આંકડા પ્રમાણે પહેલા જ દિવસે મંદિર પહોંચનારા ભક્તોની સંખ્યા 60,000ને પાર કરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં જ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. બસ અને કાર દ્વારા સવારે 40,000થી વધુ ભક્તો મંદિર પહોંચ્યા. મીડિયા રિપોર્ટ પ્રમાણે બસ અને કાર દ્વારા સવારે 40,000થી વધુ ભક્તો મંદિર પહોંચ્યા હતા, જ્યારે સાંજે 25,000થી વધુ લોકો મંદિર પહોંચ્યા હતા. પરંતુ આમાં મહત્વની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં ભીડ હોવા છતાં પણ 2-2,000 શ્રદ્ધાળુઓની બેંચ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ જાતના ધક્કામુક્કી વગર દર્શન માટે લાઇનમાં રાહ જોતા મળી રહ્યા હતા. ના નેતાઓ અને સ્થાનિક અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું. બ્રહ્મબિહારીદાસ સાધુના જણાવ્યા પ્રમાણે આ દિવસને હકીકતમાં બદલવા માટે સંપૂર્ણ સમર્થન આપવા અને નવી બસ સેવાઓ માટે અમેના નેતાઓ અને સ્થાનિક અધિકારીઓના આભારી છીએ. હું તે શ્રદ્ધાળુઓનો આભાર માનું છું કે તેઓ દરેકે ખૂબ જ શાંતિ જાળવી રાખી હતી. આ મંદિર આધ્યાત્મિકતા, સદ્ભાવનાનું પ્રતીકના રૂપે કામ કરશે, જે દરેક લોકોને સાથે લાવશે. નું પહેલું હિન્દુ મંદિર. વર્ષ 2015માં વડાપ્રધાન મોદીની યાત્રા દરમિયાન અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ આહયનને મંદિર નિર્માણ માટે 13.5 એકર જમીન દાન કરી હતી, જે પછી 2019માં યુએઈ સરકારે મંદિર માટે 13.5 એકર જમીન બીજી આપી હતી, જેના કારણે મંદિર માટે મળેલી જમીન કુલ 27 એકર થઈ ગઈ હતી. વર્ષ 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.